હાય ફ્રેન્ડ્સ, આપણે છે ને સેક્શન બી નો એક એવો પાર્ટ કે એકદમ ઇઝીએસ્ટ. શું કામ? તો કે સ્ટાન્ડર્ડ 7 થી લઈને 7 સ્ટાન્ડર્ડ માં આપણે સ્ટડી કરતા હતા ને ત્યારથી લઈને આ ક્વેશ્ચન છે ને એ આપણને પેપર પેટર્ન માં છે જ, અને આપણે આને યુઝ્ડ ટુ છીએ, અને બહુ સરસ મજાનો એકદમ આપણને ફટાફટ માર્ક મળી જાય. ફટાફટ માર્ક એટલે બહુ સારા માર્ક છે ભાઈ. કેટલા છે? 5 માર્ક્સ. જે લોકો સ્કોરર છે ને એના માટે આ બધા ક્વેશ્ચન એકદમ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યારે પણ આપણે ક્વેશ્ચન આન્સરની લખવાની શરૂઆત કરીએ, આપણા હાથમાં ક્વેશ્ચન પેપર આવે ને, ત્યારે આ પ્રકારના રોકડિયું જે કંઈ જેને આપણે કહેવાય ને રોકડિયું, એ રોકડિયું પહેલાં જોઈ અને ક્વેશ્ચન પેપરમાં જ આપણે એને માર્ક આઉટ કરી લેવાય, જેથી કરીને કંઈ વાંધો ન આવે. સૂચના અતિશય મહત્વની. રીડ ધ ડેટા. ડેટા પહેલાં તો રીડ કરી જ લેવાનો, ગમે એ થાય. ઉતાવળ નહીં કરવાનું, સીધો એ ક્વેશ્ચન ઉપર નહીં વહી જવાનું. શું કીધું? રીડ ધ ડેટા, અને પછી તમને જે સૂચના છે આન્સર ધ ક્વેશ્ચન. પછી પહેલાં તો ક્વેશ્ચન રીડ કરી લેવાના, અને ક્વેશ્ચન રીડ કર્યા પછી તમારે આન્સર છે ને એ તમારે ડેટા મુજબ જોવાના. તો અહીંયા આપણે ડેટા જોતા જઈએ કે ડેટામાં આપણને એક સર્કલ ચાર ટાઈપો છે, બરાબર, જેને કંઈક વર્તુળ આકાર આલેખ કેવું કંઈક કહેતા હશો. એમાં અલગ અલગ જે કાંઈ પર્સન્ટેજ છે એ ફિગર આઉટ કરેલા છે, અને ફિગર આઉટમાં એવું છે કે ભાઈ અહીંયા લખેલું છે કે 10% છે ડિસ્ટિંક્શન છે, એટલે કે સારા માર્ક્સ ડિસ્ટિંક્શન માર્ક મળેલા છે ફર્સ્ટ ક્લાસ વાળા. 15% છે સેકન્ડ ક્લાસ વાળા, 20% છે પાસ ક્લાસ કે જે માંડ માંડ પાસ થયા છે, 25% છે, અને અમુક બાળકો એવા છે 30% કે જે ફેલ થયા છે. તો પહેલા તો આપણે જોઈ લેવાય, ચાલો ડિસ્ટિંક્શન વાળા તો કે 10% છે, ફર્સ્ટ ક્લાસ વાળા 15% છે, સેકન્ડ ક્લાસ વાળા 20% છે, પાસ ક્લાસ 25% છે, અને બાકીના જે વૈધા 30% એ લોકો ફેલ થયા છે, એટલે કે એ પાસ આઉટ નથી થયા. તો આપણે યાદ રાખજો, ફેલ થયા હોય તો કુલ પાસ આઉટ કેટલા થયા? તો કે આપણે 100માંથી આપણે 30 હોય એને આપણે સબટ્રેક કરી નાખીએ, માઇનસ કરીએ, તો 70% જેવા સ્ટુડન્ટ છે એ પાસ આઉટ થઈ ગયા છે. આ ડેટાનું આપણે એનાલિસિસ કરી લીધું અત્યારે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ ડેટા અબાઉટ. બરાબર, ડેટા શેનો હશે? અને આ દરેક ડેટામાં ક્વેશ્ચન મોટા ભાગે હોય જ છે. દરેક ડેટાની અંદર આ ક્વેશ્ચન તમને મોટા ભાગે આપેલા જ હોય છે. વોટ ઇઝ ધ ડેટા અબાઉટ? ડેટા ઇઝ અબાઉટ ક્વેશ્ચનમાંથી જ આપણે લઈ લીધો આટલો પાર્ટ. હે, શેનો છે? તો કે કોઈ પણ એક ક્લાસ છે એ ક્લાસની જે રિઝલ્ટ સમરી છે એ કેવી રીતના આપેલી છે? તો કે વિથ સર્કલ ચાર્ટ, સર્ક્યુલર ચાર્ટથી આપણે આપેલી છે. આ આન્સર આપણે લખી નાખે, જેવું જોયું તેવું આપણે લખેલું છે, બીજું કાંઈ નથી કર્યું. હે, સિમ્પલ વર્ડ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ એવા છે ગોટ ફેલ, કે જેનું રિઝલ્ટ છે એ ફેલમાં આવ્યું છે. તો એ વેરી સિમ્પલ, એ સીધું દેખાતું હતું. શું હતું? તો આપણે લખ્યું હતું કે ભાઈ 30% છે, પણ એ તો હાઉ મેનીથી ક્વેશ્ચન કર્યો છે ને, અને અહીંયા આપણને નથી કીધું કે ક્લાસમાં સ્ટ્રેન્થ કેટલી છે, એવું નથી કીધું. ક્લાસમાં આપણે સ્ટ્રેન્થ કીધી હોત કે જો ધારો કે ભાઈ ક્લાસની સ્ટ્રેન્થ છે 90 છે, એટલે કે 90 વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણે છે, આપણે એવું કીધું હોત તો આપણે વળી 90 ના 30% કાઢત, બરાબર, 9 3 27 ને 27 જણા થાય આપણે એવું કહીએ. ચાલો ભાઈ કે 27 જણા ફેલ થયા, પણ આપણે સ્ટ્રેન્થ નથી આપી, તો આપણે હાઉ મેનીનો જવાબ દેવો છે. તો હાઉ મેનીનો જવાબ દેવો હોય તો થોડું વિચારીને દેવો પડે. કેવી રીતના? આઉટ ઓફ 100 એટલે કે 100માંથી 30 સ્ટુડન્ટ્સ, પર્સન્ટેજને આપણે નંબરમાં લખી નાખ્યા. આઉટ ઓફ 100 ધ 30 સ્ટુડન્ટ્સ, ધ 30 સ્ટુડન્ટ્સ ચોક્કસ છે આર્ટિકલ ધ, ગોટ ફેલ. તો અહીંયા આપણે 30% જે ફેલ લખ્યું હતું એને આપણે કેવી રીતના લખ્યું હતું? કે આઉટ ઓફ 100
સ્ટુડન્ટ્સ. ખ્યાલ આવી ગયો બધાને? નેક્સ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન ડિસ્ટિંક્શન ક્લાસ? સેમ આ જે ક્વેશ્ચન છે ને એવો જ આ ક્વેશ્ચન છે, બહુ જાજો ફરક જ નથી એમાં, ખાલી થોડુંક બદલી નાખ્યું છે. તો આપણે એ જ લખીએ, આઉટ ઓફ 100 ધેર આર 10 સ્ટુડન્ટ, 10% એટલે 10 સ્ટુડન્ટ ઇન ડિસ્ટિંક્શન ક્લાસ. તો કેટલા જણા છે? તો કે 100 માંથી 10 જણા. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ક્લાસ? ક્લાસનું રિઝલ્ટ શું આવ્યું ભાઈ? ઓલ ઓવર ક્લાસનું રિઝલ્ટ શું? તો આપણને ખબર છે કે ભાઈ 30% ફેલ થયા હોય તો આખા ક્લાસનું રિઝલ્ટ કેટલું? તો કે 70%. ધ રિઝલ્ટ ઓફ ધ ક્લાસ ઇઝ 70%. 70% વિદ્યાર્થીઓ પાસ આઉટ કરી ગયા છે, એનું રિઝલ્ટ છે. બરાબર, આપણે અહીં આપણે કેલ્ક્યુલેશન માઇન્ડ કર્યું. પાસ ક્લાસ સ્ટુડન્ટ આર લેસ દેન ધ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? કમ્પેરિઝન કરો. આ ક્લાસ પાસ ક્લાસ સ્ટુડન્ટ છે અને આપણને ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટની કમ્પેરિઝન કરી છે. તો જુઓ જીને કે પાસ ક્લાસમાં 25% છે, એ ફર્સ્ટ ક્લાસમાં 15% 25 છે, 50. આ પાસ ક્લાસ લખ્યું હતું, પાસ ક્લાસ એમાં 25% છે. ફર્સ્ટ ક્લાસમાં કેટલા છે? 15%. ઠીક છે, હવે જોઈએ ને, લેસ ધેન છે 25, લેસ ધેન છે નથી, તો એટલા માટે એ લેસ ધેન નથી, તો એ ખોટું છે, એટલા માટે ફોલ્સ. ઠીક છે ને, એકદમ સિમ્પલ. આ બધું રોકડિયા માર્કનું હોય ને એને ફટાફટ કરવાનું હોય. ઓકે, થેન્ક યુ.